નીટની પરીક્ષાને લઈને રિટ પિટિશન અરજીને ફગાવી દેવામાં આવી છે ત્યારે ગુજકેટની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવશે તેવું આરોગ્યમંત્રી નીતિન પટેલે રાજકોટમાં જણાવ્યું હતું. નેટની પરીક્ષાને લઈને રિટ પિટિશન અરજીને ફગાવી દેવામાં આવી છે ત્યારે ગુજકેટની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવશે તેવું આરોગ્યમંત્રી નીતિન પટેલે રાજકોટમાં જણાવ્યું હતું. રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડના રસ્તાના બ્યુટિફિકેશનના ખાતમુહૂર્તમાં આવેલા નીતિન પટેલે જણાવ્યું હતું કે નેટની પરીક્ષાને લઈને જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેની સામે અમુક લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે વેકેશન બાદ યોગ્ય સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે, જેથી ગુજકેટની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને લઈને આજના સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ કોઈ પ્રશ્ન રહેતો નથી. નીટની પરીક્ષાને લઈને જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેની સામે અમુક લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની સુપ્રીમ કોર્ટે વેકેશન બાદ યોગ્ય સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે, જેથી ગુજકેટની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને લઈને આજના સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ કોઈ પ્રશ્ન રહેતો નથી. કે ભારત સરકારે નીટની પરીક્ષા નહીં પણ દરેક રાજ્યોની પોતાની પરીક્ષા દ્વારા મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ આપવા માટેનો જે એક વર્ષ માટેનો વટહુકમ બહાર પાડેલો એની સામે આજે સુપ્રીમ કોર્ટમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા રિટ અરજી દાખલ કરવામાં આવેલી અને મને હમણાં જ માહિતી મળી છે એ પ્રમાણે સુપ્રીમ કોર્ટે અત્યારના તબક્કે આ અરજી ઉપર સુનાવણી કરવાની ના પાડી છે અને વેકેશન પછી એના અંગે યોગ્ય સુનાવણી કરવામાં આવશે. એટલે પ્રથમ તબક્કે આપણે ગુજરાત સરકાર અને અન્ય સંસ્થાઓના સરકારો તરફથી જે કેવિયટ દાખલ કરી છે એના અનુસંધાનમાં હું માનું છું કે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરવાની ના પાડી છે, એટલે જે આપણે ગુજસેટ દ્વારા પરીક્ષા લીધેલી છે એના દ્વારા જે પ્રવેશ આપવાના છે એ પ્રક્રિયાને હવે અત્યારના તબક્કે કોઈ પ્રશ્ન સુપ્રીમ કોર્ટના આજના આદેશ પછી રહેતો નથી. ભરત ભરડવાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, રાજકોટ.